નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં. હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ. જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી કરજો. ચાલો વિડીયો શરૂ કરીએ. બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 2.4 નો દાખલો નંબર 9, ધોરણ 8, પ્રકરણ 2, એકલ સુરેખ સમીકરણ. હવે અહીંયા આપણને એમ કીધું છે કે દાદાની ઉંમર તેની પોત્રીની ઉંમર કરતા 10 ગણી છે. બસ આપણે આટલી જ રકમ વાંચીએ. તો આપણે પહેલા લખીએ, ધારો કે પૌત્રીની ઉંમર બરાબર 100 વર્ષ. ખ્યાલ નથી એટલે આપણે 100 વર્ષ લખી લીધો. હવે આપણે દાદાની ઉંમર વિશે વિચારીએ. તો તેથી ધારો કે દાદાની ઉંમર, આપણને રકમ મળવા કીધું છે, પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે. અહીંયા આપણને 10 ગણી આપી દીધું છે. તો પૌત્રીને આપણે 100 વર્ષ થયા હોય તો દાદાની ઉંમર આપણે લખીએ 10x. પોત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય તો તેથી લખીએ 10x અથવા 10x. 10x એટલે કે દાદાની ઉંમર અને x એટલે કે એના પોત્રીની ઉંમર. પણ બંને સરખી નથી. પોત્રીની ઉંમર અને એમાં જો 54 વર્ષ વધારી દઉં, કે પોત્રીની જે પણ ઉંમર છે એમાં હું 54 વર્ષ વધારી દઉં, તો એ દાદાની ઉંમર જેટલી થઈ જશે. તો હું બંને ડાબા બરાબર જમા કરવા માટે પોત્રીની ઉંમર વધતા 54 કરી દઈશ. તો એ ઉંમર કોની થઈ જશે? દાદાની ઉંમર. દાદાની ઉંમર શોધતા પહેલા તમને એક વાત કરી દઉં કે જો તમને આ દાખલામાં કઈ પણ ના સમજાય તો મને નીચે કોમેન્ટમાં લખીને ચોક્કસથી જણાવજો, અને તમારા જો કોઈ સજેશન હોય તો એ પણ મને જણાવજો. ચલો આપણે આગળ વધીએ. તો હવે દાખલાનું સાદું રૂપ આપીએ. તેથી 10x ઓછા x બરાબર 54. x ને મેં બરાબરની પેલી બાજુ લઈ લીધો. x ધન હતા, બરાબરની પેલી બાજુ જાય તો ધન હોય તો ઋણ થઈ ગયા, અને ઋણ હોય તો ધન થઈ ગયા. આપણી સંખ્યા ધન હતી, તે થઈ જશે ઋણ. તો 10 માંથી 1 જાય એટલે કે 9x બરાબર 54. તો કે x બરાબર 54 ના છેદમાં 9, 9 6 54 થાય, 9 9 ઉડી ગયા, x ની કિંમત મળી 6. x ની કિંમત શું મળી? 6. તો આપણે લખીએ પોત્રીની ઉંમર બરાબર 100 વર્ષ બરાબર 6 વર્ષ, અને દાદાની ઉંમર બરાબર 10x હતા. તો 10 અને x ની કિંમત આપણે શોધી 6. તો 10 ગુણ્યા 6 બરાબર 60 વર્ષ. અહીંયા પોત્રીની ઉંમર થશે 6 વર્ષ અને દાદાની થશે 60 વર્ષ. આપણે કીધું છે પોત્રીની ઉંમર કરતા દાદાની ઉંમર 10 ગણી છે, 6 વર્ષ. 6 ના 10 ગણા કરો એટલે 6 દાણ 60. અહીંયા આપણો દાખલો પૂરો થયો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.